नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। नमस्ते वाला विद्यार्थी मित्रों, केम छो बधा? मजा माने? श्री तक्षशिला शिक्षण संकुल द्वारा आयोजित ऑनलाइन एजुकेशन श्रेणीमां आप सर्वे विद्यार्थी मित्रों तेमज वाली मित्रोंनुं हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, आज आप धोरण 8 विषय कम्प्यूटर जेमा एक्सेल प्रकरण आप चालू है, जेनों आज भाग 3 अभ्यास करीशुं। 4 वर्कशीट एडिट करवा, एटले के वर्कशीटनी अंदरना फेरफारों करवा माटे। वर्कशीट एडिट करवी एटले के तेमा केटलाक फेरफारों करवा। આપણે C7 સેલમાં ગુણ 25માંથી 35 બદલીશું, તો આપણે પહેલાં તો 7C, તો C કોલમ અને 7 રો, એમાં આજે 25 છે એના બદલે આપણે શું કરવાનું છે? 35। એક્સેલ શરૂ કરો। માર્કશીટ વર્કશીટ ખોલો, એટલે કે આપણે જે સેવ કરેલી માર્કશીટ છે એની વર્કશીટ ખોલો। C7 પર ક્લિક કરો, અહીંયા આગળ ક્લિક કરો, તેને એડિટ કરવા માટે F2 કી દાબો। હવે આને એડિટ કરવી છે એટલે તમારી કીબોર્ડની અંદર F1, F2, F3, F5, F6, F7, F11 સુધીની કી તમારે આ કીબોર્ડની અંદર આવેલી હોય છે। F12 સુધી તમારા કીબોર્ડની અંદર કેટલી કી આવેલી હોય છે? F12, બરાબર? તો આપણે એમાં અહીંયા આગળ F2 કી દાબો। જ્યારે તમે F2 કી દાબો ત્યારે ગુણ 25ની જમણી તરફ કર્સર ઝબુકતું જોઈ શકશો। જ્યારે તમે આગળ આ F2 કી ક્લિક કરશો એટલે અહીંયા આગળ જુઓ, કર્સર ઝબુકતું જોઈ શકશો। સ્ટેટસ બાર પર એડિટ શબ્દ દર્શાવશે। સ્ટેટસ બાર શું દર્શાવે છે? એડિટ, જુઓ અહીંયા આગળ એડિટ લખેલું છે। નેમ બોક્સ એક્ટિવ સેલનું એડ્રેસ C7 દર્શાવશે। આ જે નેમ બોક્સ છે એ એક્ટિવ સેલ, એટલે કે આપણો કયો સેલ એક્ટિવ છે? C7, તો એ દર્શાવે છે। જ્યારે ફોર્મ્યુલા બાર છે, ફોર્મ્યુલા એ એક્ટિવ સેલની સામગ્રી એટલે કે 25 દર્શાવે છે। ગુણ 25 ડિલીટ કરવા માટે બેકસ્પેસ કીનો ઉપયોગ કરો। બેકસ્પેસ કીની મદદથી તમારે 25 જે અંક છે એ ભૂસવાનું છે। સેલમાં 35 ટાઈપ કરો। હવે અહીંયા આપણે શું લખીશું? 35 અહીંયા લખ્યું છે, જુઓ। C7 સેલમાં આપણે 25ની જગ્યાએ શું લખવાનું છે? 35। જ્યારે કાર્ય પતે ત્યારે એન્ટર કી દાબો, અને જ્યારે 35 લખી દઈએ પછી એન્ટર કી દાબો। એડિટ કરેલી માર્કશીટ અહીંયા દર્શાવી છે, જો અહીંયા આગળ એડિટ કરેલી માર્કશીટ દર્શાવી છે। આપણે એન્ટર કી દાબ્યું એટલે હવે એક્ટિવ સેલ કયો થઈ ગયો? C8, તો અહીંયા નેમ બોક્સમાં C8 દર્શાવે છે, જ્યારે આપણે એની સામગ્રી કઈ છે? 36, તો એ દર્શાવે છે ફોર્મ્યુલા બારમાં, બરાબર? અને હમણાં અહીંયા એડિટ હતું એની જગ્યાએ રેડી થઈ ગયું, આપણે જે એડિટ કરવાનું હતું એ કામ પૂરું થઈ ગયું, બરાબર? એક્સેલ બંધ કરવા માટે ટાઇટલ બાર પર ક્લોઝ પર ક્લિક કરો। તમે નીચેનું ડાયલોગ બોક્સ જોશો, જ્યારે તમે એક્સેલ શીટમાં અહીંયા ક્લોઝ પર ક્લિક કરશો તો આ રીતનું એક ડાયલોગ બોક્સ જોવા મળશે। એ શું પૂછે છે? ડુ યુ વોન્ટ ટુ સેવ ધ ચેન્જ યુ મેડ ટુ માર્કશીટ એક્સેલ, એટલે કે તમે જે માર્કશીટ એક્સેલની અંદર ફેરફાર કર્યો એ તમારે સેવ કરવો છે? જો આપણે યસ ઉપર ક્લિક કરશું તો જે 25 હતા એની જગ્યાએ કેટલા માર્ક્સ દેખાશે? હવે આપણે જે લખ્યા હતા છેલ્લે 35, એટલે કે આપણે એ સેવ કર્યું, યસ। ફેરફાર સેવ કરી એક્સેલ
बंद करवा माटे यस पर क्लिक करो। हवे आपणे आ फेरफार सेव करवो छे बराबर, तो यस पर क्लिक करशो एटले एक्सेल शीट बंद थई जशे। पांच, नामनी गोठवणी करवा। આપણે વિદ્યાર્થીઓના નામની ચડતા ક્રમમાં એ ટુ ઝેડમાં ગોઠવણી કરીશું, એટલે કે એ બી સી ડી પ્રમાણે નામ ગોઠવવાના છે, તો એના માટે શોર્ટ એન્ડ ફિલ્ટર ચડતા કે ઉતરતા ક્રમમાં ડેટાની ગોઠવણી કરવા। સેવ, હાલની વર્કશીટમાં ફેરફાર કરવા માટે જે ફેરફાર કરો છો એને સેવ કરવું છે તો સેવ બટન પર ક્લિક કરો ને ક્લોઝ તો એક્સેલ શીટ બંદ કરવા માટે। આપણે પહેલાં તો નામની એ ટુ ઝેડમાં ગોઠવણી કરવા માટે શું કરવું પડશે, તો પહેલાં એક્સેલ શરૂ કરો, એમાં આપણે જે સેવ કરી છે માર્કશીટની વર્કશીટ સેવ કરી છે એને ખોલો એટલે કે ઓપન કરો। એ ફાઇવ થી એ ડી એટ સુધીના સેલ પસંદ કરો એટલે કે સિલેક્ટ કરો। તો એ કઈ રીતે સિલેક્ટ કરવાના, સેલ પસંદ કરવા માટે માઉસ પોઈન્ટરને એ ફાઇવ પર મૂકી માઉસનું ડાબું બટન દબાવેલું રાખી અને ડી એટ સુધી એટલે કે અહીંથી લઈને અહીંયા સુધી ડ્રેગ કરવાનું, એટલે ડાબું બટન દબાવી રાખવાનું, પછી એટ સુધી અહીંયા આગળ તમારું આ જે હાઇલાઇટ થાય આખું ચોરસ દેખાય બરાબર, એટલે કે તમારે પછી માઉસનું ડાબું બટન છોડી દેવાનું એટલે સેલ રેન્જ હાઇલાઇટ થશે, એટલે કે આજે સેલ રેન્જ છે એ હાઇલાઇટ થશે બરાબર, દેખાય છે ને હાઇલાઇટ થયેલી। મેનુ બાર પર હોમ ટેબ પસંદ થયેલી જ છે, મેનુ બાર પર કઈ ટેબ પસંદ થયેલી છે, હોમ ટેબ બરાબર, અને આ હોમ ટેબની રિબન છે જેની અંદર એડિટિંગ ગ્રુપમાં શોર્ટ એન્ડ ફિલ્ટર પરના એરો પર ક્લિક કરો, તમને ડ્રોપ ડાઉન મેનુ જોવા મળશે। તો એડિટિંગ ગ્રુપ છેલ્લે આપ્યું છે, એડિટિંગ ગ્રુપ જો અહીંયા ગ્રુપના નામ આપ્યા છે, ક્લિપબોર્ડ, ફોન્ટ, પછી એલિજમેન્ટ, નંબર, સ્ટાઇલ, સેલ્સ અને છેલ્લે છે એડિટ બરાબર, તો એની અંદર આ જે હાઇલાઇટ થયેલું દેખાય છે એ શોર્ટ એન્ડ ફિલ્ટરનું બોક્સ છે બરાબર, એ ટેબ છે, તો એની પર એના એરો પર ક્લિક કરશો તો આ રીતનું તમને ડ્રોપ ડાઉન મેનુ જોવા મળશે। તો આપણે અહીંયા આગળ પહેલું ઓપ્શન છે શોર્ટ એ ટુ ઝેડ, કયું ઓપ્શન છે, શોર્ટ એ ટુ ઝેડ બરાબર, અહીંયા ક્લિક કરવાનું છે આ મેનુ પર, શોર્ટ એ ટુ ઝેડ પર ક્લિક કરો। વિદ્યાર્થીઓના નામ કક્કાવાર ક્રમ મુજબ ગોઠવાઈ જશે, વિદ્યાર્થીઓના જે નામ એતા પહેલું છે, પહેલું અમિત આવે બરાબર, તો કક્કા પ્રમાણે એ નામ એની જાતે ગોઠવાઈ જશે। રેન્જ પરનું હાઇલાઇટ દૂર કરવા માટે વર્કશીટમાં કોઈ પણ જગ્યા પર ક્લિક કરો, એટલે કે આપણે જ્યાં સિલેક્શન કર્યું હતું એને દૂર કરવું છે એટલે ડિસિલેક્ટ કરવું છે, તો વર્કશીટના કોઈ પણ જગ્યા પર ક્લિક કરશો તો નીચે જુઓ ને નીચેની વર્કશીટમાં તમને અહીંયા આગળ એ ટુ ઝેડ પ્રમાણે નામ ગોઠવાઈ ગયા છે। આપણે પહેલાં જ્યારે વર્કશીટ બનાવી ત્યારે હેતા નામથી સ્ટાર્ટ કર્યું હતું, હવે અહીંયા આગળ અમિત આવી ગયું, અંકિતા આવી ગયું, હેતા આવી ગયું અને છેલ્લે મોહન, એટલે કે કક્કાવાર પ્રમાણે નામ એ ટુ ઝેડ પ્રમાણે ગોઠવાઈ ગયા। ફેરફારો સેવ કરવા માટે ક્વિક એક્સેસ ટૂલબાર પર સેવ પર ક્લિક કરો। હવે તમે જે આ એ ટુ ઝેડ પ્રમાણે શોર્ટ એન્ડ ફિલ્ટરમાં જઈ અને એ ટુ ઝેડ પ્રમાણે તમારી માર્કશીટમાં નામ સેટ કર્યા છે એને સેવ કરવા છે, તો ક્વિક એક્સેસ ટૂલબાર પર સેવ બટન પર ક્લિક કરો। એક્સેલ બંધ કરવા માટે ટાઇટલ બાર પર ક્લોઝ પર ક્લિક કરો। યાદ રાખો, જો તમે ઉતરતા ક્રમમાં એટલે કે ઝેડ ટુ એમાં ડેટા ગોઠવવા ઈચ્છતા હોવ તો સેલ રેન્જ પસંદ કરો, મેનુ બાર પર હોમ ટેબ પસંદ થયેલી જ છે બરાબર, હવે એમાં આપણે એડિટિંગ ગ્રુપમાં એરો પર ક્લિક કરો, તમને ડ્રોપ ડાઉન મેનુ જોવા મળશે આ રીતનું, તો એમાં આપણે શોર્ટ ઝેડ ટુ એ આપણે કઈ રીતે કર્યું હતું, પહેલાંમાં એ ટુ ઝેડ કર્યું હતું, હવે આપણે એવું કરવું છે કે પાછળથી ઝેડ ટુ એ બરાબર ઉતરતા ક્રમમાં લેવું છે, તો અહીંયા ઝેડ ટુ એ પર ક્લિક કરો તો એ પ્રમાણે
તમારું આ જે નામ છે એ ગોઠવાઈ જશે. પણ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે તમારે જે કોઈ ફેરફાર કરવા છે તો એ તમારી સીટ એટલી સિલેક્ટ કરવી, સેલ રેન્જ સિલેક્ટ કરવો પડે, ત્યારબાદ જ તમે આ ફેરફારો કરી શકો છો. છ, વર્કશીટમાં કોલમ ઉમેરવા. હવે આપણી જે આ વર્કશીટ છે એમાં આપણે કોલમ ઉમેરવી છે. કેટલીક વાર વર્કશીટ તૈયાર કર્યા પછી તમારે કોલમ ઉમેરવાની જરૂર પડે છે. વર્કશીટ માર્કશીટમાં આપણે રોલ નંબર માટે નવું કોલમ એ ઉમેરીશું. આપણે રોલ નંબર લખ્યા નથી તો રોલ નંબર લખવા માટે કોલમ એ ઉમેરવાનું છે. તો ઇન્સર્ટ ગ્રુપમાં વર્કશીટ સેલ અને રો કોલમ ઉમેરવા માટે છે. ઇન્સર્ટ ગ્રુપની મદદથી આપણે વર્કશીટમાં સેલ, રો અને કોલમ ઉમેરી શકીએ છીએ. અને ફેરફારો સેવ કરવા માટે સેવ બટન પર ક્લિક કરો, બંધ કરવું હોય તો ક્લોઝ પર ક્લિક કરો. તો આપણે વર્કશીટમાં કોલમ ઉમેરવા માટે શરૂ કરીએ તો પહેલાં એક્સેલ શરૂ કરો. એમાં આપણે કઈ સેવ કરી હતી વર્કશીટ? માર્કશીટ, બરાબર. તો એને ઓપન કરો. નંબર 3, કોલમ એ નામની ડાબી બાજુ કોલમ રોલ નંબર ઉમેરવા માટે F5 પર ક્લિક કરો. તો આપણે અહીંયા આગળ A5 પર ક્લિક કરો, અહીંયા ક્લિક કરીશું. મેનુ બાર પર હોમ ટેબ પસંદ થયેલી જ છે. મેનુ બાર પર હોમ ટેબ પસંદ થયેલી છે, ના રીબન હોમ ટેબની છે. તો એની અંદર આપણે ઇન્સર્ટમાં સેલમાં જઈ અને ઇન્સર્ટમાં ક્લિક કરીશું. સેલ ગ્રુપમાં ઇન્સર્ટના એરો પર ક્લિક કરો. એટલે કે આ એરો પર ક્લિક કરશો એટલે તમને એક ડ્રોપડાઉન મેનુ જોવા મળશે. જો હાઇલાઇટ ઇન્સર્ટ હાઇલાઇટ છે અને એની નીચે એક ડ્રોપડાઉન મેનુ ખુલ્લું છે. તો આપણે એમાં કોલમ ઉમેરવાની છે તો ઇન્સર્ટ સીટ કોલમ્સ એની ઉપર ક્લિક કરીશું. આ મેનુ પર ઇન્સર્ટ સીટ કોલમ્સ પર ક્લિક કરો. નેમ કોલમની પહેલાં નવું કોરું કોલમ ઉમેરાશે. આવી ગયું, નેમ કોલમ હતી, અહીંયા આગળ આ નેમ કોલમ છે, એની આગળ આ કોરું કોલમ એ આવી ગયું. કોલમ એ નવું કોલમ છે. કોલમ એ કેવું છે? નવું કોલમ. હવે આપણે નેમ કોલમ એ બીમાં કોલમ બને છે. હવે આ જે નામવાળું કોલમ છે કયું બની જશે? બીનું કોલમ. 7, A3 પર ક્લિક કરો અને રોલ નંબર ટાઈપ કરો. અહીંયા A3 પર ક્લિક કરો અને અહીંયા આગળ શું લખીશું? રોલ નંબર. શું લખવાનું છે? રોલ નંબર. ત્યારબાદ એન્ટર કી દાબો. એન્ટર કી બે વાર દાબો અથવા તો A5 પર ક્લિક કરો. A5 પર ક્લિક કરો અથવા બે વખત એન્ટર કી દાબો અને તેમાં એક ટાઈપ કરો. A6 પર જવા માટે ફરીથી એન્ટર કી દાબો, એમાં બે ટાઈપ કરો. હવે બાકીના બધા વિદ્યાર્થીઓના રોલ નંબર ટાઈપ કરી દો, એટલે કે 1, 2, 3, 4. ફેરફાર સેવ કરવા માટે ક્વિક એક્સેસ ટૂલબાર પર સેવ પર ક્લિક કરો. ક્વિક એક્સેલ બંધ કરવા માટે ટાઇટલ બાર પર ક્લોઝ પર ક્લિક કરો. વર્કશીટમાં રો દાખલ કરવા. આપણે કોલમ ઉમેરી, હવે આપણે રો ઉમેરવું છે. ક્યારેક વર્કશીટ તૈયાર કર્યા બાદ તમે તેમાં કોઈ રો ઉમેરવા ઈચ્છો તો માર્કશીટમાં આપણે હાલની રોની વચ્ચે એક વધારે વિદ્યાર્થીની નવી રો ઉમેરીશું. એટલે એક નવો વિદ્યાર્થી માટે નવી રો ઉમેરીશું. તો સેલ ગ્રુપમાં ઇન્સર્ટ વર્કશીટ સેલ પર રો અને કોલમ ઉમેરવા માટે છે, બરાબર. તો દેવ નવો વિદ્યાર્થી છે, તેનું નામ ગીતાના નામ પહેલાં આવશે. આથી આપણે રો 7ની ઉંમર નવી રો સાતની ઉપર નવી રો દાખલ કરીશું, બરાબર. અહીંયા આગળ આપણે આની ઉપર એક નવી રો દાખલ કરીશું. તો એક્સેલ શરૂ કરો, વર્કશીટ માર્કશીટ ખોલો એટલે કે ઓપન કરો અને A7 પર ક્લિક કરો.
क्लिक करो। हवे आपणे अहींया आगळ इन्सर्टमां इन्सर्ट पर क्लिक करीशुं। मेनू बार परनी टेब पसंद थयेली छे, होम टेब। पांच नंबर सेल ग्रुपमां, एटले के आजे नीचे लख्या छे ग्रुप कहेवाय, तो सेल ग्रुपमां इन्सर्ट परना एरो पर क्लिक करो। तमे एक ड्रॉप डाउन मेनू જોશો એટલે કે આ ડ્રોપ ડાઉન મેનુ દેખાય છે। આપણે જ્યારે ઇન્સર્ટ પર ક્લિક કર્યું તો એ હાઇલાઇટ થયેલી છે અને આપણને આ ડ્રોપ ડાઉન મેનુ દેખાય છે। હવે આપણે અહીંયા આગળ રો ઉમેરવાની છે। આગળ આપણે કોલમ ઉમેરી હતી, તો હવે આપણે રો ઉમેરવાની છે, તો ઇન્સર્ટ શીટ રો પર ક્લિક કરીશું। આ મેનુ પર ઇન્સર્ટ શીટ રો પર ક્લિક કરીશું। હેતાના નામ અને ગુણની ઉપર એક નવી કોરી રો ઉમેરાશે। અહીંયા આગળ જુઓ, તમને દેખાય છે નવી રો ઉમેરાયેલી? હા, રોલ નંબર, નામ અને ગુણની નવી ગુણ નવી રોમાં એન્ટર કરો। હવે અહીંયા આપણે નામ કયું લેવાનું છે? દેવ, હેતા પહેલા આવશે, તો દેવ લખ્યું, પછી એના માર્ક્સ બધા એન્ટર કર્યા, બરાબર। A8 પર ક્લિક કરો। હવે આપણે A8 પર ક્લિક કરો। સેલ એડિટ કરવા માટે F2 કી દાબો। હવે આપણે આ સેલ એડિટ કરવી પડશે, બરાબર। એટલે કે એમાં જો 3 નંબર 2 થયા છે, તો આપણે અહીંયા આગળ હેતાને 4 નંબર આપવો પડશે। 3 ડિલીટ કરવા માટે બેકસ્પેસ કીનો ઉપયોગ કરો। જ્યારે તમે કોઈ વસ્તુ એડિટ કરવા ઈચ્છો છો, ત્યારે F2 કીનો ઉપયોગ થાય છે। હવે આપણે 3 ડિલીટ કરી અને અહીંયા આગળ હેતાને 4 નંબર આપીશું, બરાબર। હેતા આગળ 4 નંબર ટાઈપ કરો, એ જ રીતે એન્ટર કી દાબો, બરાબર। અને A9 કયા સેલમાં જવાનું છે? આપણે A9 પર જવા માટે એન્ટર કી દાબો। સેલ એડિટ કરવા માટે F2 કી દાબો। સેલ એડિટ કરવા છે એટલે આપણે કઈ કી દાબીશું? F2। 4 ડિલીટ કરવા માટે બેકસ્કીસ પીનો ઉપયોગ કરો। આપણે 4 ડિલીટ કરવા છે, 2-4 નંબર થઈ ગયા। હવે આપણે અહીંયા આગળ 5 નંબર ટાઈપ કરીશું, મોહન આગળ, બરાબર। તો 5 ટાઈપ કરો, અહીંયા દર્શાવ્યા પ્રમાણે વર્કશીટ દેખાશે। જુઓ, નવો વિદ્યાર્થી દેવ આવી ગયો, એના માર્ક્સ આવી ગયા, રોલ નંબરની નવી કોલમ આવી, દેવની નવી રો આવી ગઈ, અને આ જે નંબરો હતા એ પણ આપણે F2 કીની મદદથી 1-5 નંબરમાં ગોઠવણ કરી દીધી, બરાબર। તો આ ફેરફાર આપણે રો અને કોલમ ઉમેરીને કર્યો, બરાબર ને। કરેલા ફેરફારોને સેવ કરવા માટે ક્વિક એક્સેસ ટૂલબાર પર સેવ પર ક્લિક કરો, અને એક્સેલ બંધ કરવા માટે ટાઇટલ બાર પર ક્લોઝ કરો। એટલે કે આજે આપણે ફેરફાર કર્યા, કોલમ ઉમેરી, રો ઉમેરી, બરાબર, નંબરો ચેન્જ કર્યા, આ બધું જ આપણે સેવ કરવું છે। તો અહીંયા આગળ ક્વિક એક્સેસ ટૂલબારના આ જે સેવ બટન દેખાય છે વિદ્યાર્થી મિત્રો, ત્યાં ક્લિક કરો એટલે તમે કરેલો ફેરફાર સેવ થઈ જશે, બરાબર વિદ્યાર્થી મિત્રો। તો અહીંયા આપણો ભાગ 3 પૂર્ણ થાય છે। આવતા પીરિયડમાં ભાગ 4 સાથે ફરી મળીશું। આવજો, તમારે આ ઘરે વાંચન કરવાનું છે, આપણે જે જે ચાલે છે એ ભાગનું વાંચન તમારે ચોપડીમાંથી કરતું રહેવાનું વિદ્યાર્થી મિત્રો। આવજો।